જય ગણેશ હવે વાત કરીએ મિત્રો દિનવિશેષની દિનવિશેષની અંદર આપણે ઘણી બધી બાબતોમાં અલગ અલગ મતમતાંતરો સાથે પણ આપણા ધર્મને અનુસરતા હોઈએ છીએ હે આપણે એમ કહીએ હરિતારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોત્રી પણ જન્માષ્ટમી આવે એટલે પંજરીની જ પ્રસાદી અપાય છે અપાય ને જન્માષ્ટમી આવે એટલે માખણ જ ખવાય છે ખવાય ને હે આમ તો ભગવાનના ઘણાય નામ છે પ્રાણ અહીંયા મારે આપણે વાત કરી છે ભગવાન શિવની શિવ તત્વ શિવ એટલે કલ્યાણ તન્મે મનહઃ શિવ સંકલ્પ મસ્તુ તમે જોજો ગામડાઓની અંદર શહેરોની અંદર જ્યાં જ્યાં મંદિરો છે ત્યાં ભગવાન શિવના શિવાલયો છે ત્યાં એક મહિના સુધી ભગવાન શિવની ઉપાસના વિશેષ કરી અને માટીના લિંગ બનાવીને કરવામાં આવે છે તો આ માટીના જે લિંગ દરરોજ સોમથી માંડી અને રવિવાર સુધી અલગ અલગ પ્રકારની ક્યારેક ધનુષ્ય બને ક્યારેક સાથીઓ ઘણા બધા અલગ અલગ પ્રકારે દરેક દિવસ નિયમિત કરેલો હોય કે આ દિવસે આ વસ્તુ બનાવવાની હોય છે એ શાસ્ત્ર મત પ્રમાણે બનાવે છે અને સરસ મજાના એક હજારને આઠ બાણ તૈયાર કરે છે અને ભગવાન શિવના શિવલિંગની આજુબાજુની અંદર એ બાણની સ્થાપના કરે છે અને એની પૂજા કરવામાં આવે છે દરેક બાણની ઉપર એક ચોખ્ખો ચઢાવવામાં આવે છે આ વસ્તુ આપણે જોઈએ છે તો ઘણી વખત આપણને એમ થાય કે આ ભગવાન શિવલિંગ એવા છે કે સવારમાં એની સ્થાપના કરવામાં આવે પૂજા કરવામાં આવે બપોરે એનો નિવેદ ધરાવવામાં આવે સાંજે આરતી કરવામાં આવે રાત્રિ દરમિયાન એને પાણીમાં વિસર્જન કરી દેવામાં આવે મતલબ એ સવારથી શરૂ કરી અને સાંજ સુધી એ શિવલિંગની આપણે પૂજા કરીએ છીએ તો આ પ્રકારે માટીમાંથી બનેલા આ જે શિવલિંગ છે એ જ પ્રમાણે અલગ અલગ ધાતુમાંથી પણ શિવલિંગ બને છે તો એવા શિવલિંગની વાત કરવી છે આજે પારદ શિવલિંગની મિત્રો તો પારદ શિવલિંગ એમ સામાન્ય એવું કહેવાય છે કે જ્યાં સાક્ષાત મા લક્ષ્મીની કૃપા થાય છે અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ મળે છે શિવજી અને લક્ષ્મીની અપાર કૃપા જેને કહી શકાય એવી પૂજાનું એક સાધન હોય તો એ પારદ શિવલિંગ છે તો પારદ શિવલિંગ પારદ એટલે પારો આમ સામાન્ય રીતે આપણે કહી કહીએ અંગ્રેજી મેં મરખ્યું રીતે તો આ પારદ એટલે પારામાંથી બનાવેલા શિવલિંગની વાત છે હવે વિચાર કરીએ કે આ આ આ લિંગ પૂજવાથી શું પરિણામ પ્રાપ્ત થાય તો એક તો વિચાર કરીએ કે કોઈ પણ એટલું બધું મારો કે જૂનું કપડું મેલું કપડું હોય અને કોઈ સારો પાવડર કે સારો સાવું મળે અને એ કપડાં ઉપર એ લગાવીએ આપણે સારું પાણી લગાવીએ તો એ કપડું ચોખ્ખું થઈ જાય કે ના થઈ જાય મતલબ એનો મેલ ધોવાઈ જાય અને એના કારણે કપડું ચોખ્ખું થઈ જાય ઘણી વખત ઘરની અંદર એવું કોઈ વાસણ પડ્યું છે કે જેની અંદર વધારે કાટ લાગી ગયેલો છે અને આ વાસણ કદાચ બીજા કામમાં આવે ના આવે પણ એવા સમય કોઈ એવું જેને કહેવાય કે લગાડવામાં આવે અને એના કારણે કાઠ પણ નીકળી જાય અને વાસણ હોય એવું ચોખ્ખું થઈ જાય તો આ વસ્તુ આપણે જોવી રહી કે જે પ્રમાણે વાસણને શુદ્ધ કરવા માટે એની અલગ વ્યવસ્થા છે કપા આપણે કપડાંને શુદ્ધ કરવા માટે એની અલગ વ્યવસ્થા છે તો મનને શુદ્ધ કરવા માટે કઈ વ્યવસ્થા ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો છે તો મતલબ પૈસાની જરૂર પડશે છૈયા છોકરાઓ મોટા કરવાના એને ભણાવવાના ગણાવવાના પૈણાવવાના એ આગળ બધા વધારવાના કરે કે નહીં તો માતા પિતાનું આ કર્તવ્ય બને છે ને તો એના માટે શું જરૂર પડે તો વસુ વસુ વગર નર પશુ એવું કહેવાય જેની પાસે પૈસો ના હોય તો નાણાં વગરનો ના થો નાણે નાથાલાલ તો એવા સમયે આ પારદ શિવલિંગની ઉપાસના કરવાથી પારદ શિવલિંગની કૃપા થાય તો માણસને ધન અને સમૃદ્ધિનો વધારો થાય છે મતલબ ગ્રહસ્થાશ્રમમાં સારી સુખાકારી એના દ્વારા એને પ્રાપ્ત થાય છે બીજું તમને કહું જન્મકુંડળીમાં ક્યારેક ક્યારેક આપણે ગ્રહોના દોષ જોતા હોઈએ છીએ એ અશુભત્વને આપવાવાળા દોષની આપણે પૂજા કરતા હોઈએ છીએ ઘણી વખત આપણી પાસે એ લાયકાત કે પૂજન માટેની આપણી પાસે તૈયારી નથી હોતી ક્યારેક શ્રદ્ધા પણ નથી હોતી અથવા તો ક્યારેક ક્યારેક શ્રદ્ધા હોય તો એને પાછા ખર્ચ કરી શકાય એવું કોઈ ધન નથી હોતું તો આવા સમયે પારદ શિવલિંગની ઉપાસના કરવામાં આવે તો જન્મકુંડળીમાં રહેલા અશુભત્વને આપવાવાળા બધા જ ગ્રહો અને એના દોષોથી આપણને મુક્તિ મળે છે અને ભગવાન શ્રી શિવના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે ઘણી વખત તમે જોજો કે આપણે એમ એક કે ધંધામાં કોની બુરી નજર લાગી સારો ભલો ચાલતો તો મારો ધંધો બંધ થઈ ગયો આ રસ્તે ચાલતા ચાલતા પડી જવાય છે પગે પાટા આવે છે પગ ભાગી જાય છે ફ્રેક્ચર થઈ જાય છે કાંડા મળાઈ જાય છે તો આ વારંવાર આ આ પરિસ્થિતિ કેમ નિર્માણ થાય છે ઘડીક થાયન ખાટલો ઘડીક થાયન ખાટલો મતલબ માંદા રહીએ છીએ બીમારીમાંથી મુક્ત થવાતું નથી એક બીમારીમાંથી નીકળ્યા તો બીજી બીમારી બીજી બીમારીથી કે ત્રીજી બીમારી તો આ પ્રમાણે બીમારીનું કયું કારણ છે એ પકડાતું જ્યારે ન હોય ત્યારે ઘણી વખત આપણને લાગે કે સાલી કોઈની બુરી નજર તો નહીં પડી હોય ને કોઈની ખરાબ દ્રષ્ટિ તો નહીં પડી હોય ને મેં તો કોઈનું ખરાબ નથી કર્યું પણ આવું તો નહીં થયું હોય ને મિત્રો આવા સમયે પણ એમ કહેવાય છે કે પારદ શિવલિંગની ઉપાસના શુભત્વ પ્રાપ્ત કરાવડાવે છે બુરી નજર અથવા અશુભત્વ કોઈ આવી ઉપરી હોય તો એ શક્તિઓના પ્રભાવને નષ્ટ કરે છે એનું નામ છે પારદ શિવલિંગ હવે તમને જોયું રોગની અંદર મોટા બે ત્રણ એવા રોગ છે કે જેને આપણે રાજરોગ કહી શકીએ એક તો ડાયાબિટીસ ડાયાબિટીસ એટલે સામાન્ય મધુપ્રમેહ જેને કહેવાય અને રાજરોગ કહેવાય આ રાજાઓને પહેલાં આવતા હતા એટલે રાજરો કહેવાતો છે હવે તો ગમે એને આવે છે બરાબર ને તો આ આ ડાયાબિટીસ દર્દ હોય અથવા તો માનો કે બ્લડ પ્રેશર ચાહે લો હોય ચાહે હાઈ હોય તો અહીંયા બીપીની તકલીફો જેની રહેતી હોય એવા વ્યક્તિઓને ખાસ કરી જેને વધારે તકલીફો રહેતી હોય રોજ જેને દવાઓ લેવી પડતી હોય એવા લોકો પણ ઘરમાં શુદ્ધ કરેલું જો પારદ શિવલિંગ હોય અને એની સ્થાપના કરી નિયમિત રીતે જો પૂજા કરે તો એની ઉર્જા જે છે એનો પ્રભાવ છે એ પ્રભાવના કારણે શરીરમાં કોઈ પણ પ્રકારના આવા રોગ જે ઘર કરી ગયેલા હોય એ રોગમાંથી એને મુક્તિ મળે છે બીજું રોગ સામે લડવાની શક્તિ આપે છે કારણ કે શક્તિ અંદરથી આવે છે તો આ શક્તિ પ્રદાન કરે છે એ પારદ શિવલિંગ છે બીજી વાત કહું ઘરની અંદર ક્યારેક આપણને એવું લાગતું હોય કે ભાઈ વાસ્તુ દોષ કોઈપણ પ્રકારનો છે જેના કારણે પીડા અનુભવાઈ રહી છે ઘરમાં વડીલોનું માન રહેતું નથી પૈસા ટકતા નથી બહાર નીકળીએ એટલે તાના માના અને ઘરે રહીએ તો છાના માના આવું કેમ થતું હોય છે બહાર નીકળીએ તો ફૂલ ગુલાબી હોય છે ખૂબ આનંદ અનુભવીએ છીએ બધાય પણ ઘરમાં આ પ્રવેશ કરીએ ચાર દિવાલોની વચ્ચે તો મન ગમગીન થઈ જાય છે ક્યાંક ને ક્યાંક આમ અરુચિ લાગે છે ક્યાંક ને ક્યાંક તકલીફો અનુભવાય છે તો એના કારણમાં વાસ્તુ દોષ હોય છે તો વાસ્તુ દોષને દૂર કરવા માટે પણ એમ કહેવાય છે કે પારદ શિવલની પૂજા સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે અને એના કારણે આપણને સારા ફળ મળે છે બીજી વાત તમને કહું પારદ શિવલિંગ અત્યારે તમને બધી જગ્યાએ જોવા મળશે મંદિરો કોઈ પણ જગ્યાએ મોટા મંદિર હોય તો બારના ભાગમાં તમને જોવા મળે અને આપણે ઘરે લાવીને સ્થાપના કરતા હોય પણ પારદ શિવલિંગ સાચું છે કે ખોટું એ મને તમને કેમ ખબર પડે લિંગ તો લાવીને મૂકી દીધું આપણે બરાબર ને પણ લિંક સાચું છે કે ખોટું એ આપણને કેમ ખબર પડે તો એના માટે અલગ અલગ પ્રકારના તમે જોજો કે કોઈ પણ પારદ શિવલિંગ હોય ને એની અંદર બે ઝિંક અને જે કહેવાય કે અમુક વસ્તુઓથી દૂર કરવાનું હોય છે અને પછી એને શુદ્ધ બનાવવાનું હોય છે કલય કલય જેને કહીએ ને આપણે તો આવી ઘણી બધી એવી બાબતો છે કે એમાંથી એક એક ઔષધીય તત્વ એમાંથી ઉમેરી અને બધી વસ્તુઓને બાદ કરવાની હોય છે અને ત્યારબાદ એ લિંગ તૈયાર થાય છે અને એટલા માટે તમે બજારમાં જે લેવા જાઓ અને કદાચ શિવલિંગની ઉપર આમ થોડું ઘસો અને તમારો હાથ કાળો થાય તો સમજી લે આ લિંગ એટલું બધું સાચું અને સારું નથી કારણ કે ઝિંક અને આ કલાઈ વાળી વસ્તુ હોય છે ને એ કા કાળાશ આપી દે તો એનો મતલબ એવો થાય કે તમે હાથ ઘસો ત્યારે કદાચ તમને જો કાળાશ લાગે તો સમજી લેવું આ લિંગની અંદર ક્યાંક ને ક્યાંક ક્ષતિ છે બીજી વસ્તુ તમને કહું તમે કોઈ પણ એ જે શિવલિંગ હોય રાત્રિ દરમિયાન માનો કે તમે પાણીમાં એને મૂકી દો સવારમાં અને સૂર્યના કિરણોની સામે મૂકો પંદર વીસ મિનિટ પચીસ મિનિટ ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ વધારે વધારે પિસ્તાલીસ મિનિટ એ લિંગના આકારમાં તમને સુવર્ણ આકાર જોવા મળે એક 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 સોના જેવો આકાર જોવા મળે એની અંદરથી એક સોના જેવી જે કહેવાય ઉર્જા નીકળતી આપણને જોવા મળે ત્યારે સમજી લેવાનું કે આ લિંગ સાચું છે તો એનો મતલબ સૂર્ય સામે મૂકી પિસ્તાલીસ મિનિટ સુધી સુવર્ણ જેવું જ્યારે લિંગ લાગે ત્યારે હથેળીમાં ઘસીએ ત્યારે કાળું ન લાગવું જોઈએ અને સવારમાં ઉઠીને શિવલિંગને જ્યારે ભગવાન શ્રી સૂર્યનારાયણને સન્મુખ મૂકીએ ત્યારે એમાં એક અલગ પ્રકારની ઉર્જા આવી જોઈએ તો આ સાચા અને સારા લિંગની એક ઓળખાણ છે કારણ કે જીંક જેને આપણે જશત કહીએ છીએ લીડ એટલે કલે કહીએ લીડ આ બધી વસ્તુઓને દૂર કરી અને લિંગ બનાવવામાં આવે છે અને આપણે રસાયણ દ્વારા શુદ્ધત્વ આપેલું આ લિંગ હંમેશા સારી સફળતા પ્રદાન કરે છે હવે લિંગ ઘરમાં કેવળું હોવું જોઈએ ઘણા બધાના ઘરની અંદર મોટા મોટા લિંગ પણ આપણને જોવા મળે છે મિત્રો ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો છે દરરોજ પૂજા કરી રહ્યા છીએ ત્યારે આપણું શાસ્ત્ર કાયમ એમ કહે છે કે તમારા ઘરની અંદર જ્યારે પૂજા સ્થાનની અંદર કોઈ પણ મૂર્તિ પ્રતિમા મૂકવાની હોય ત્યારે એ મૂર્તિનો આકાર તમારા અંગૂઠાથી નાનો હોવો જોઈએ ઘરમાં જે વ્યક્તિ પૂજા કરતો હોય અથવા મુખ્ય ઘરમાં હોય એના અંગૂઠાના માપથી સેજ નાનો એટલે મતલબ શિવલિંગમાં પણ આ વસ્તુ હોય ગણપતિ દાદામાં પણ આવું છે શ્રીયંત્રની પૂજામાં પણ આપણે કહીએ કે ભાઈ અંગૂઠાથી નાના માપનું શ્રીયંત્ર લેવું તો એ જ પ્રમાણે અહીંયા પણ ઘરની પૂજાના પંચાયતન દેવતાઓ પૂજા જ્યારે કરતા હોઈએ ત્યારે ભગવાન શિવલિંગનો જે આકાર છે એ અંગૂઠાથી થોડો નાનો હોવો જોઈએ તો અંગૂઠાથી આ આકારથી થોડું મોટું ન ચાલે તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહેશે ઘરમાં શિવલિંગની જ્યારે પૂજા કરીએ ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી કોઈ પણ દિવસે જ્યારે પૂજા કરવાની હોય કોઈ પણ શુક્ર કર્મની અંદર કામ્ય કર્મની અંદર પૂજા કરવાની હોય ત્યારે શિવલિંગની ઉપાસનાની અંદર એના પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે છે પણ ઘરમાં જ્યારે પૂજા કરતા હોઈએ ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર હોતી નથી બીજું આપણે વિચારીએ કે ઘરની અંદર શિવલિંગ જ્યારે મૂકીએ ને ત્યારે એની જે વેદી જે જે છે આપણે કંઈક કયા કયા ભાગ બહાર જવો જોઈએ તો સામાન્ય રીતે પૂર્વ દિશા તરફ ભગવાનનું મુખરે અને ઉત્તર દિશા તરફ ભગવાનનું થાળું જાય છે જ્યાંથી આપણે આ ભાભિષેક કરીએ ને એ પાણી સીધું ઉત્તર દિશા તરફ જાય તો પ્રતિષ્ઠા ઘરમાં જ્યારે મંદિરની અંદર કરવાની હોય ત્યારે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવાનું ગમે ત્યાં ગમે તે રીતે ભગવાનની સ્થાપના નથી થતી હોતી અને કદાચ માનો કે કરી પણ નાખીએ તો એના પરિણામો આપણને એટલા બધા સારા અને વ્યવસ્થિત મળતા હોતા નથી તો એટલા માટે આ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે કારણ કે પારદ શિવલિંગને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પવિત્ર શિવલિંગની પૂજા પવિત્રતાથી જો કરવામાં આવે ખાસ કરી ગંગાજળ દ્વારા એની પૂજા આપણે કરતા હોઈએ છીએ ચંદન ચડાવતા હોઈએ છીએ આમ સામાન્ય રીતે ચંદન માટે વિવેકપૂર્વક ના પાડેલી છે કે કોઈ ચંદન છે અમુક અમુક વસ્તુ એવી છે કે ભગવાન શિવલિંગ ઉપર નથી ચડતી હોતી પારત શિવલિંગ ઉપર તો આ બધી વસ્તુને પણ થોડી ધ્યાનમાં રાખવી પડે અક્ષત અક્ષત એટલે ચોખા ચોખા એટલે કલ્યાણ હંમેશા પવિત્રતાવાળી વાત છે સાથે સાથે આપણે બિલીપત્ર અને ઘણી બધી બિલીપત્રથી માડી એટલે ધતુરો એટલે ઘણી બધી વસ્તુઓ આપણે ભગવાનને શિવ અર્પણ કરતા હોઈએ છીએ ગંગાજળ કરીએ ધૂપદીપ કરીએ નિવેદ ચડાવીએ અને નિવેદ કરીએ પ્રદક્ષિણા દક્ષિણા અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે સુંદર મજાની આરતી કરવામાં આવે તો આ નિત્ય નિયમ પ્રમાણે શ્રાવણ મહિનામાં તો કરતા જ હોઈએ પણ દર સોમવારે પણ આ રીતે પૂજા કરીએ તો આપણને સારા ફળની પ્રાપ્તિ થાય છે શું શું મળે એ વસ્તુ હું તમને બહુ કહું આ બાબતમાં જો તમારા ઘરમાં પારદ શિવલિંગ હશે તો પહેલાં તો તમારા ઘરમાં સુખ શાંતિ આવશે મતલબ ભગવાન શિવની કૃપા થાય અને પારદ શિવલિંગની પૂજા તમે કરો તો તમને એક સારા સુખની પ્રાપ્તિ થાય સુખ શાંતિ મળે કોઈ પણ ધનની કમી હોય વિદ્યાર્થીઓ તમારા ઘરમાં છોકરાઓ નાના હોય ભણતા ના હોય અભ્યાસની કમી હોય ધનની કમી હોય એકબીજાના વિચારોની સાથે વિચાર મિત્રતા ન થતી હોય કંકાસ રહેતા હોય ત્યારે પણ આ પ્રમાણે શિવલિંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે છે એનો મતલબ કે ઘરની અંદર કોઈ પણ નકારાત્મક ઉર્જા હોય એ નકારાત્મક ઉર્જાને દૂર કરી અને પ્રભાવશાળી આ શિવલિંગ દરેક પ્રકારનું પ્રભુત્વ આપણને પ્રદાન કરે છે ખાસ કરી લક્ષ્મીજીની કૃપા ભગવાન કુબેરની કૃપા એમ કહેવાય છે કે શિવલિંગની સ્થાપના કરીએ તો આ બે વસ્તુ આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે બીજું જેને તરક્કી નથી થતી જેને જીવનમાં કામયાબી નથી મળતી જે વારંવાર પાછળ રહ્યા કરે છે આવો વ્યક્તિ પણ એમ કહેવાય છે ભગવાન શિવલિંગની ઉપાસનાની અંદર પારદ શિવલિંગની પૂજા કરે તો એને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે શિવપુરાણમાં તો લખ્યું છે કે ફક્ત અને ફક્ત પૂજા ના કરો સ્પર્શ માત્ર કરો તો પણ એમ કહેવાય છે શિવલિંગ દ્વારા પારદ શિવલિંગ દ્વારા દરેક પ્રકારના દુઃખ દરિદ્રતાનો નાશ થાય છે અને સ્પર્શ માત્રથી એમ કહે છે

મિત્રો જો કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે આજે પવિત્ર અને મંગલમય દિવસ કે ઋતુઓનો દિવસ જો વિચાર કરીએ તો આજે આજે છઠ છે છઠને આપણે રાંધણછઠ કહીએ છઠ એટલે આજે રાંધવાનું અને આવતીકાલે ખાવાનું એટલે આવતીકાલે બહેનોને રસાડ રસોડામાંથી મુક્તિ હવે ઘણા બધા મને પાછા પ્રશ્નો પૂછે કે મારા ચૂલો ઠારવાનું મુહૂર્ત કયું ચૂલો ઠારવાનું મુહૂર્ત હોય સંધ્યાનો સમય થાય બધું કામ પતી જાય કામ આટોપી નાખીએ અને સરસ મજાનું ત્યાં લીંપણ કરી દેવામાં આવે જો ચૂલા હોય તો ગેસમાં પાછા લીંપણ ના કરવા કારણ કે ત્રીજા દિવસે પછી ચાલુ કરવાનો છે એ લીંપણ કરો પાણી નાખો એટલે ત્રીજા દિવસે બનરો સાફ કરવા પડે વિવેક બુદ્ધિનું થોડું ધ્યાન રાખવાનું દરેક બાબતોમાં મુહૂર્તની જરૂર નથી હોતી એમાં ચોકડિયાની જરૂર નથી હોતી આ બહેનોને તમારે ખાસ કહેવાનું કે આવા બધા પ્રશ્નો જો પૂછતા હોય તો વિવેક સબર ધ્યાન રાખજો કે આમાં ચોઘડિયા ના જોવાના હોય સાંજનો સમય થાય બધું કામ પતી જાય એટલે સરસ મજાનું એને સાફ કરી નાખીએ સરસ મજાનો એવો કરી નાખીએ ઘણા લોકો એક સ્ટોવ

જન્મ તારીખ સત્તરસો ત્રણ બરાબર જન્મસ્થળ જુના ગામ બરાબર હવે શું એક વખત લગ્ન થઈ ગયા એના એના તેર બાર બે હાજર અઢાર ના કર્યા હતા બરવાડા તાલુકાના રામપુરા ગામે અને પછી ત્યાંથી આપડે છૂટાછેડા લીધા મકરાધિપતિ શનિ શનિ કુંડિમાં કુંભ રાશિનો બેઠેલો છે આઠમા સ્થાનની અંદર મેષ રાશિમાં વર્તમાન સમયે શુક્ર અને ચંદ્ર ઉપર રાહુ નું પરિભ્રમણ છે એટલે કે દિવાળી પછી તમે પ્રયત્ન કરો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્નયોગની શક્યતાઓ દેખાય છે અથવા તો પશ્ચિમના દક્ષિણની વચ્ચેનો ભાગ જે છે એ બાજુ લગ્નની શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે મકર રાશિ મીન રાશિ મિથુન રાશિ અને ધન રાશિ ચાર રાશિથી સારું લહેણું છે હવે દીકરીની કુંડલીમાં પિતૃદોષ તો ના બને પણ અહીંયા આવી રહ્યો છે પાંચમા સ્થાનમાં રહેલો રાહુ પિતૃદોષ કરી રહ્યો છે તો પિતૃદોષનું યોગ્ય નિવારણ થાય એવા પ્રયત્ન કરજો અને જ્યાં સુધી થાય ત્યાં સુધી શનિવારનું વ્રત કરાવડાવજો હનુમાનજીની પૂજા કરાવડાવજો ચોક્કસ સારી સફળતા મળશે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ જય ગણેશ હા મારા બાબા માટે પૂછું છે મારે જી મારા બાબા જન્મ તારીખ છે બે દસ ઓગણીસો નવ્વાણું સમય બપોર એક ને ચાલીસ જન્મ સ્થળ રાજપારડી ભરૂચ જિલ્લા નું બરાબર મારા બાબાને ને ટોઈન પાવર માં જોબ કરે છે તો એને હાલ એની એન્ગેજમેન્ટ થયા પછી છે ને એને ટ્રાન્સફર ઓર્ડર આવ્યો છે ધોલેરા એટલે એ લોકો એ એમની જ કંપની છે અને ત્યાં એને ને ટ્રાન્સફરનો કીધું છે કે તારે ત્યાં જવું હોય ને તો એને ત્યાં કેવું ભવિષ્ય રહેશે વર્તમાન સમયને જો ધ્યાન માં રાખવામાં આવે કે ટ્રાન્સફરના યોગો એના માટે સુખદ છે અથવા તો તકલીફવાળા છે અથવા કરવું જોઈએ કે ના કરવું જોઈએ હવે મેષ રાશિમાં પાંચમાં સ્થાનની અંદર ગુરુ અને શનિ બંને સાથે બેઠેલા છે શનિ ઉપરથી રાહુનો પરિભ્રમણ કદાચ આપણને એવું લાગે કે ટ્રાન્સફરથી સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે એનું ભવિષ્યનું ફ્યુચર સારું બને છે આવું એક મનની અંદર રહ્યા કરે પણ કુંડળીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો એમ કે છે ચારેક મહિના દરમિયાન એવા કોઈ ટ્રાન્સફરના યોગો થતા હોય અથવા કરવાના હોય તો પણ એને ધ્યાનમાં ન લેતા જ્યાં કામ કરીએ છીએ ત્યાં સ્થિર રહેવું કારણ કે માર્ચ એપ્રિલ મહિના પછી સારા યોગો ઊભા થઈ રહ્યા છે આના કરતાં પણ સારા પરિણામ મળે તેવી સંભાવનાઓ છે આ બધી સંભાવનાઓનું શાસ્ત્ર છે પછી ક્યાં તારીખ બારા જે કીધું હતું એટલે ટ્રાન્સફર ના લીધી અને હવે ઠેકાણું પડતું નથી પણ આ એક સંભાવનાઓ છે કે આ કુંડળીની અંદર આ પ્રકારના યોગ બની રહ્યા છે વૃશ્ચિક રાશિનો મંગળ બારમા સ્થાનમાં ક્યારેક ઉતાવળી આ નિર્ણયો નુકસાન કરાવે છે

કારણ કે મંગળ અહીંયા કુંડળીમાં તુલા રાશિની અંદર છે અને મેષ રાશિની પૂર્ણ દ્રષ્ટિ પડે છે મંગળ ઉપર બારમું સ્થાન માંગલિક મંગળ છે તો મંગળ દોષકારક તો બની જ રહ્યો છે તો એક મંગળની યોગ્ય ઉપાસના કરો કારણ કે હજી ત્રણ મહિના એના માટે છે તો સપ્ટેમ્બર એટલે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર ડિસેમ્બરની આસપાસ એના લગ્નના સારા યોગ દેખાઈ રહ્યા છે જન્મ જ્યાં થયો ત્યાંથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ બને છે વૃષભ રાશિથી કર્કરાશિથી તુલા રાશિથી અને મેષ રાશિથી એ ચાર રાશિથી સારું લહેણું પણ દેખાય છે તો કુંડળીમાં એકંદરે બાકી કોઈ ટેન્શન લેવાનું કારણ નથી પણ શુક્ર કન્યા રાશિમાં નીચનો બને છે એકાદશ સ્થાનમાં તો એનો મતલબ એવો થાય કુળદેવીની પૂજા કરવામાં આવે કુળદેવીના મંત્ર જાપ કરવામાં આવે સ્ફટિકની માળા અથવા તો ચાંદીનું મોતીની માળા જો ગળામાં ધારણ કરવામાં આવે તો પણ એ કહેવાય છે કે દાંપત્ય જીવનમાં સારી સુખાકારીના યોગ ઊભા થાય સાતમા સ્થાનનો માલિક અગિયારમા સ્થાનમાં છે લાભ સારા વળાય

હે ચોત્રી મંગળ સૂર્ય સાથે અંગાર યોગ કરી રહ્યો છે સાતમું સ્થાન સાતમું સ્થાન લગ્ન નું સ્થાન છે કન્યા મળશે સારી એ તો હું તમને કહું કારણ કે બુધ મહારાજ કન્યા રાશિમાં સ્વરાશિસ્ત અને ઉચ્ચના બની સાતમા સ્થાન માં બેઠેલા છે બારમા સ્થાનમાં રાહુ છે પિતૃદોષ બનાવે છે અથવા તો રાહુની પીડા લગ્ન કરાવડાવે તો વિલંબથી કરાવડાવે અથવા તો બે લગ્ન આવા કંઈક યોગો સગાઈ થઈ જાય ગમે તે ગમે તે પણ મને લાગે છે રાહુની પૂજા કરવી જરૂરી છે રાહુની શાંતિ કરવી જરૂરી છે બીજી વાત મારે તમને કહેવાય છે પાંત્રીસ વર્ષ થાય એટલે ધન રાશિનો શનિ એ પણ પીડાદાયક બને શું કામ કે એક તો શનિ ધન રાશિમાં છે અને બીજો દસમા સ્થાનમાં સાતમી પૂર્ણ દસમી પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર કરી રહી છે તો એના માટેની એક પૂજા છે બેન એને કંઈ શનિ મંડલ મહાપૂજા ચોક્કસ કરાવડી લેજો અને શનિવારનું વ્રત કરાવડાવજો ચોક્કસ સારી સફળતા અપાવશે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો 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 હા હેલો બોલો વાહ વાહ બરોબર જ છું હાજી હા સાડીમાંથી હા અન જગત ના એટલે માર બાબા mate puchu che જન્મ તારીખ સમય સ્થળ હા હા માર બાબા mate puchu જન્મ તારીખ હેલો હા જન્મ તારીખ હે ને 22 મે 1987 22 2 1987 સમયે ઓ તો મે 5 થી 5 થી 5 6 ના ડાંગ છે બરાબર 5 થી ના છે જન્મસ્થળ હા પછી શું પ્રશ્ન હતો એને ના કઈ આગળ વધતી તો વાત આવતી હતી પણ તમે ના દીધી આગળ છોડી આવી છે આવી છે આવી નથી તું તો આમ છે ને નું તો આવું છે

તો હું કહું કે આપણે જે કાયમ કહેતા હોઈએ છીએ કે ભાઈ શનિવારનું વ્રત કરવું જોઈએ તો એ પ્રમાણે શનિની ઉપાસના કરવાથી સારા લાભની પ્રાપ્તિ થાય હવે હું તમને એમ ન કહી શકું કારણ કે અત્યારે ઉમર એના સાડત્રીસમું વર્ષ ચાલે છે કે કાલ હવરમાં લગન થઈ જશે પણ શનિ મહારાજની કૃપાની પ્રાપ્તિ થાય શનિ મહારાજના આશીર્વાદ મળે તો ચોક્કસ એને સારી સફળતા મળે આટલું હું કહી શકું ચંડી પાઠની અંદર એક બહુ સરસ મજાનો મંત્ર છે કે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારણે તારીણીમ દુર્ગ સંસાર સાગર હશ્ય કુલોભવામ આ મંત્રના જાપ પોતે કરે અથવા કોઈ સારા બ્રાહ્મણ પાસે કરાવડાવી લે એનાથી એને સારી સફળતાની પ્રાપ્તિ થશે શુક્ર ધન રાશિનો છે પાંચમા સ્થાનમાં કદાચ વિલંબથી થોડું દેખાઈ રહ્યું છે ચંદ્ર અને શનિનો વિષયોગ પણ બની રહ્યો છે આ ઘણી બધી બાબતો એવી છે બેન કે જેમાં ક્યાંકને ક્યાંક અગવડો ઊભી કરાવડાવે પણ જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્નની શક્યતાઓ દેખાય છે કુંભ રાશિ મેષ રાશિ કર્કરાશિ અને મકર રાશિ ચાર રાશિથી સારું લેણો પણ દેખાય છે જય ગણેશ બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ

બિકરીને સરકારી નોકરીના યોગ ક્યારે છે જાણવું હતું ને એના લગ્નનો યોગ ક્યારે છે જાણવું હતું અત્યારે શું કરે છે પોતે અત્યારે છે એનો છે ઇંગ્લિશ ટેનોગ્રાફર છે બરાબર હવે જો कुंडलीમાં એક તો મકર રાશિનો ગુરુ અને તુલા રાશિમાં સૂર્ય આ બે ગ્રહો એવા છે કે એને નોકરીમાં ક્યાંક ને ક્યાંક વિઘ્નો ઊભા કરાવડાવે તો ગુરુ માટે ગુરુનું રત્ન આવે અને સૂર્ય માટે સૂર્યનું રત્ન આવે તો ગુરુ અને સૂર્યનું રત્ન પેન્ડલમાં બનાવવામાં આવે અને છ મુખી રુદ્રાક્ષ અને લાલ દોરો એના ગળામાં તમે પહેરાવી દે ઘણી વખત આપણને સરકારને શું પરિણામ મળે પોઝિટિવ ઉર્જા મળે અગરબત્તી કોઈ પણ જગ્યાએ પ્રગટાવેલી હોય પણ એની ત્રીજિયામાં જો આપણે આવી જઈએ તો એની સુગંધ આવે ને આવે એ જ પ્રમાણે રત્નની પણ આ પ્રમાણે વાત તમારે સમજવી રહી કે સૂર્ય છે એ પાંચમા સ્થાનમાં છે અને પાછું તુલા રાશિમાં સરકારી નોકરીમાં અવરોધક બને હવે ગુરુ ગુરુ એટલે સ્ટેટસ જે પ્રમાણે આપણે ભણ્યા હોય એ પ્રમાણે આપણને કામ ન મળે તો એના માટે આ બે વસ્તુ ધારણ કરવાની રહેશે અને બીજું ભગવાન શ્રી શિવનો સાક્ષાત અવતાર કહેવાય એટલે આપણે રુદ્ર કહી શકીએ તો રુદ્રનો આવે રુદ્રાક્ષ તો છ મુખી રુદ્રાક્ષ જો ધારણ કરવામાં આવે અને એ પાછું લાલ દોરામાં કારણ કે લાલ દોરો પોઝિટિવ એનર્જી આપે છે તો આ પ્રમાણે કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય મંગળ અને શુક્ર બહુ નજીકના સમયમાં એટલે કે બે હજારને ચોવીસમાં જાન્યુઆરીથી માંડી અને જૂન મહિના સુધીમાં કોઈક સારા યોગ દેખાઈ રહ્યા છે પણ આ પ્રમાણે કરજો અને બીજું કે જ્યાં સુધી સારી નોકરી ના મળે ત્યાં સુધી સોમવાર કરવાનું કહેજો અને મહાદેવજીની પૂજા કરવાનું કહેજો એને સારી સફળતા મળશે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હલો

સિંહ રાશિ વૃશ્ચિક રાશિ અને વૃષભ રાશિ ચાર રાશિથી સારું લેણું છે કન્યા રાશિનો મંગળ બેઠેલો છે દસમા સ્થાનની અંદર તુલા રાશિનો સૂર્ય બુધ સાથે જોડાયેલો છે સરકારી નોકરી કરતાં પ્રાઇવેટ ક્ષેત્રમાં જો કામકાજ કરવા પ્રયત્ન કરશે તો વધારે સારી સફળતા હોય સરકારી નોકરીમાં શનિ ગુરુ પ્રભાવ આપે પણ સૂર્ય નીચનો હોવાના કારણે થોડુંક વિશેષ ધ્યાન રાખીને કાળજીથી કામકાજ કરવું પડે જય ગણેશ મિત્રો કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હું ભાવનગરથી પંકજભાઈ જોશી બોલું છું જય ગણેશ

મેષાધિપતિ મંગળ સાતમા સ્થાનનો માલિક બીજા સ્થાનમાં છે મતલબ પરિવારજનોમાં કોઈનો સહયોગ મતલબ કોઈ કોઈ કાકા બાપા હોય કોઈ ભાભી કોઈ કોઈ મોજ જે કંઈ સ્ત્રી વર્ગ અથવા પુરુષ વર્ગ હોય એના સહયોગ દ્વારા એની ઓળખાણથી એક સારું પાત્ર મળે એવી શક્યતાઓ દેખાય છે પણ ગુરુ અહીંયા શનિ સાથે બેઠેલો હોવાના કારણે પાત્રની પસંદગીમાં થોડોક વિવેક રાખવું પડે કારણ કે ઘણી વખત કેવું છે કે આપણી હામે હોય અને છતાંય આપણને ગમે નહીં અથવા આપણે ના પાડી શકીએ પછી ખબર પડે કે આ પાત્ર સારું હતું આપણે ખોટું જવા દીધું પણ પાણી નીકળી જાય પછી શું કરવાનું બરાબર આ વસ્તુને ખોરી ધ્યાન રાખવી પડશે કારણ કે મેષ રાશિનો શનિ અહીંયા આવા કામ કરાવડા પણ હું તો તમને એક વસ્તુ બીજી કહું કે શનિ મંડળની મહાપૂજા કરાવડા આવી શકાય છે એના કારણે સારું પાત્ર મળે કારણ કે સારી જોબ છે સારી સેલેરી છે એ તો મહત્ત્વનું છે જ પણ સારું ભાગ્ય પણ સાથે હોવું જરૂરી છે કારણ કે એ તો આપણા માટે છે સેલેરી આપણે આપણા માટે છે જોબ આપણે આપણી કરવાની છે પણ દીકરી બહારથી લાવવાની છે લક્ષ્મી સ્વરૂપા તો લક્ષ્મી સ્વરૂપા દીકરી માટે મને લાગે છે શનિ મંડળની મહાપૂજા પૂજા કે રીતે કરવામાં આવે કારણ કે રાહુ સાથે બેઠેલો શુક્ર પાત્રની પસંદગીમાં જો થોડો અવિવેક થયો તો સમજી લો દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક વિખવાદો ઊભા કરાવડાવે આ શુક્ર સાથે રાહુની યુતિ ભગવાન ગણપતિ બાપા કરે બહુ હારવવાના થાય આ તો કુંડળીના આધારે મારે આપને કહેવું પડે કે શુક્ર રાહુ દાંપત્ય જેમના ક્યાંક ને ક્યાંક અવરોધ કરાવડાવે તો અત્યારથી જ એ પ્રમાણે પાત્રની પસંદગી કરવી રહી મેષ રાશિનો શનિ શનિ શનિમંડલ મહાપૂજા કરાવડાવજો જેના કારણે સારી સફળતા મળશે અને મંગળવારના દિવસે એક ટાણું ઉપવાસ કરે અને મંગળમાં ભગવાન ગણપતિની ઉપવાસ ન કરે તો જન્મસ્થાનથી પૂર્વ દિશા મેષ રાશિ મિથુન રાશિ કન્યા રાશિ અને મીન રાશિ ચાર રાશિથી સારું લેણું પણ દેખાય છે બીજી વાત મારે તમને કહેવી છે કે ચોથા સ્થાનની અંદર કેતુ છે

ક્યારે થશે કઈ રાશિ સાથે અને પણ આનો 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 મંગળ તો ભારે છે શું કરશું હા તો જે કરવા વિધિ કરાવી હતી એની હા હા તો એજી કઈ મેળ ના પડ્યો ના અચ્છા હવે સિંહસ્યાધિપતિ સૂર્ય સૂર્ય કુંડલીમાં લાભસ્થાનમાં દાંપત્ય જીવનની સુખાકારી સારી મળે બુધ સાથે જોડે બુધ અહીંયા અસ્તંગત છે અને અધિશત્રુ પણ બને છે પણ રાહુ બેઠલો છે શુક્ર સાથે યુતિમાં તુલા રાશિનો શુક્ર રાહુ યુતિમાં હોવાના કારણે લગ્ન જીવનમાં થોડો વિલંબ કરાવડાવે અત્યારે ઓગણત્રીસમું વર્ષ ચાલે છે બે મહિના પછી ત્રીસમા વર્ષે લગ્ન યોગની શક્યતાઓ એની દેખાય છે શનિ મહારાજ અને મંગળ મહારાજ બંને સમસપ્તક યોગમાં છે એકસે દેહ ભાવમાં એક છે સાતમા ભાવમાં તો એના કારણે શનિ મહારાજની આ દ્રષ્ટિ પડે છે સાતમી લગ્ન જીવનના સ્થાન ઉપર લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે

મારા માટે પૂછવાનું હતું જન્મ સ્થળ જન્મ સ્થળ સુરેન્દ્રનગર બરાબર શું પ્રશ્ન હતો એની સગાઈ માટે પૂછવાનું હતું સગાઈ માટે કે લગ્ન માટે સગાઈ સગાઈ પછી લગ્ન નથી કરવા

મિથુન રાશિ સિંહ રાશિ વૃશ્ચિક રાશિ અને વૃષભ રાશિ ચાર રાશિથી સારું લેણું છે હવે મિથુના અધિપતિ જે બુધ છે એ અધિશત્રુ બને છે બુધવારના દિવસે એકઠાણું કરે તો સારી સફળતા મળે બીજું ગુરુ અને સૂર્યની યુતિ લગ્નજીવન માટે સારી નહીં કારણ કે એને પ્રવચ્યા યોગ કહેવામાં આવે છે અને પ્રવચ્યા યોગને ટાળવા માટે એક પૂજા છે જેનું નામ છે બ્રહસ્પતિ શાંતિ તો બૃહસ્પતિ શાંતિની પૂજા ચોક્કસ કરાવી લેજો પછી લગ્ન માટે વિચારજો જેના કારણે સારું પાત્ર પણ મળે અને દાંપત્ય જીવનની સારી સુખાકારી પણ પ્રાપ્ત થાય જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો 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 જય ગણેશ જય ગણેશ મારા ભાઈ વિશે પૂછવાનું છે જી એની જન્મ તારીખ છે ત્રેવીસ દસ ઓગણીસો નેવ્યાસી ત્રેવીસ દસ ને ને સેવન્ટી નાઇન સેવન્ટી નાઇન દસ ઓગણીસો ને સાડા સાત વાગે સાડા સાત વાગે સાંજે 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 બરાબર હતો સર મારા ભાઈ ને એક વાર ડિવોર્સ થઈ ગયેલા છે બાબો છે હવે ફરીથી લગ્ન યોગ ક્યારે છે સર લગ્ન યોગ માટે ફરીથી ક્યારે છે જો વિચાર કરીએ તો એક તો શનિ મહારાજ રાહુ સાથે યુતિમાં છે શ્રાપિત યોગ કરી રહ્યા છે એનો મતલબ એવો થાય કે કન્યા પણ કોઈ એવી મળે કે જેને સંતાન હોય આ બહુ આમ જ્યોતિષના આધારે વાત કરી રહ્યો છું સાચું ખોટું તો ગણપતિ બાપા મોરિયા પણ કોઈ સંતાનવાળી દીકરી સાથે વેવિશાળ કરવામાં આવે લગ્ન કરવામાં આવે તો એને જલ્દીથી આ સારા યોગ ઊભા થશે બીજું શનિ અને રાહુના શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ ખાસ કરાવડાવી લેજો કારણ કે લગ્ન જીવનની અંદર થોડીક તકલીફો દેખાય છે તો આ બાબતમાં પણ ધ્યાનમાં રાખવું રહી શુક્ર અને સૂર્ય સાથે યુતિમાં હોવાના કારણે જ્ઞાતિ ગોળ કે